કેમ છો બધા મજામાં ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર બેના સ્વાધ્યાયની વાત કરી હતી જેમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર અગિયાર સુધી છેલ્લે ગણાતા હતા હવે આજે આપણે ચાલુ કરશું વધારાનું સ્વાધ્યાય જેમાં શરૂ કરશું દાખલા નંબર બારથી તો દાખલા નંબર બારમાં એવું કીધું છે કે એક આઠ માઇક્રોકુલમનો વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે એક નાના માઇનસ બે ગુણ્યા દસની માઇનસ નવઘાત કુલમ વિદ્યુત ભારને પી બિંદુ એટલે કે જેના યામ છે ઝીરો ઝીરો ત્રણ સેન્ટીમીટર એ બિંદુથી આર બિંદુ જેના યામ છે ઝીરો છ અને નવ સેન્ટીમીટર ઈ બિંદુએથી થઈને આપણે અંતિમ બિંદુ ક્યુ સુધી એને લઈ જવાનું છે જેના યામ છે ઝીરો ચાર અને ઝીરો સેન્ટીમીટર એનો મતલબ આપણે વિદ્યુત ભારને એક્સ અક્ષ પરથી લઈ સોરી ઝેડ અક્ષ ઉપરથી લઈ કારણ કે ઝીરો ઝીરો પી બિંદુના યામ ઝીરો ઝીરો છે એટલે કે એક્સ વાયમાં ઝીરો અને ઝેડ અક્ષ પર છે એ ત્રણ સેન્ટીમીટર ઝેડ અક્ષ પરથી લઈ અને વાય અક્ષ ઉપર લઈ જવાનો છે કારણ કે અંતિમ બિંદુ છે ક્યુ જેના એક્સ અને ઝેડ યામ ઝીરો છે વાયામ ખાલી આપેલા છે બરોબર એને આપણે આર બિંદુથી થઈને લઈ જવાનું છે હવે પહેલી વસ્તુ તો એ છે કે કરવું પડતું કાર્ય છે ને એ માર્ગ ઉપર આધારિત નથી આવી વસ્તુ આપણે જાણીએ છીએ કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી માગથી સ્વતંત્ર છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે આવું આપણે વિદ્યુત સ્થિતિમાનના કિસ્સામાં જાણીએ છીએ તો માગથી ફેર નહીં પડે હવે કરવું પડતું કાર્ય તમને યાદ હોય તો આપણી પાસે સૂત્ર કંઈક આવું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં લઈ જવો પડતો વિદ્યુતભાર જેને આપણે ક્યુ ઝીરો કહેતા હતા તો આપણે શું કરતા હતા તો કે કાર્ય મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના ગુણાકારમાં શું કરી નાખતા હતા ક્યુ ઝીરો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એનો મતલબ આપણે લઈ જવાનું છે અંતિમ બિંદુ કયું તો કે અંતિમ બિંદુ જ્યાં લઈ જવાનું છે એ બિંદુ છે ક્યુ અને પ્રારંભિક કયું છે તો કે પી બિંદુ તો એનો મતલબ આપણે વી ક્યુ માઇનસ વી પી લખવાનું છે ડેલ્ટા પીની જગ્યાએ અને કિંમત મેળવી અને આપણે ડાયરેક્ટ જવાબ મેળવી લેશું તો આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે આપણે આકૃતિ દોરી છે ઝેડ અક્ષ પરથી આપણે વાય અક્ષ ઉપર વિદ્યુત ભારને લઈ જવાનો છે અને માર્ગથી કોઈ ફેર નહીં પડે બરોબર તો અંતિમ એનું સ્થાન છે યા ક્યુ છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે વી ક્યુ પ્રારંભિક સ્થાન એનું શું હતું તો કે વી પી હવે આ ક્યુ અને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હશે કોના લીધે તો કે ઉગમ બિંદુ પર રહેલા વિદ્યુત ભારના લીધે ઈ વિદ્યુતભાર કેટલો છે તો કે આઠ મિલિક્યુલમ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ કુલમ અને આપણે પી બિંદુથી આ માર્ગે કોને લઈ આવવાનો છે તો કે માઇનસ બે નેનો કુલમને એટલે કે માઇનસ બે ગુણ્યા દસની માઇનસ નવ ઘાત કુલમને બરાબર તો એનો મતલબ જે વિદ્યુત ભારને આપણે લઈ જાવો છે એ છે ક્યુ ઝીરો એનો ગુણાકાર જો હું વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે કરું તો મને કાર્ય મળી જાય કે નહીં તો જો એ જ સૂત્ર મેં અહીંયા લખેલું છે થી પી થી ક્યુ બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર કયા વિદ્યુત ભારને લઈ જાવો છે તો કે બે નેનો કુલમને તો જો એને ગુણાકારમાં રાખો જે અહીંયા આપણે દર્શાવ્યું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે વી ક્યુ માઇનસ વીપી હવે ક્યુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે છે તો કે આ આઠ મિલિકુલમના લીધે તો વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે બે વસ્તુ જોઈએ વિદ્યુત ભાર ને બીજું અંતર હવે વિદ્યુત ભાર તો આપણી પાસે છે જ આઠ મિલિકુલમ અંતર કેટલું લેવાનું તો કે ઉગમ બિંદુથી ક્યુ નું અંતર એટલે કે ચાર પછી એ જ રીતે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે શું કરવાનું તો કે વિદ્યુત ભાર લેવાનો આઠ મિલિકુલમ અને અંતર લેવાનું ત્રણ તો એક વખત અંતર ચાર આવશે ક્યુના કિસ્સામાં અને પીના કિસ્સામાં અંતર આવશે ત્રણ બરોબર તો બસ હવે આપણે કિંમત મૂકી અને જવાબ મેળવી લઈએ તો બેમાં વિદ્યુતભાર તો સરખો જ થશે કે ક્યુ અંતર જે આ વિદ્યુતભાર છે આઠ મિલિકૂલમનું ત્યાંથી ક્યુ સુધીનો જેને આપણે rq કીધું છે અને ઉગમ બિંદુથી પી સુધીનું અંતર જેને આપણે rp કીધું છે જો rq અને અને આરપીથી દર્શાવ્યા છે તો rq કેટલું થશે તો કે rq થશે ચાર સેન્ટીમીટર અને આરપી થશે ત્રણ સેન્ટીમીટર તો જો અહીંયા દર્શાવેલા છે ચાર અને ત્રણ સેન્ટીમીટર સેન્ટીમીટર છે એટલે દસની માઇનસ બે ગુણાકારમાં લેખા છે તો ક્યુ બેમાં કોમન છે તો બહાર નીકળી જાય તો કે ક્યુ ક્યુ ઝીરો કેની કિંમત થશે નવ ગુણ્યા દસની નવઘાત ક્યુ ઝીરો એટલે કે કયા વિદ્યુત ભારના લીધે સોરી ક્યુ ઝીરો થશે આઠ મિલિકુલમ કયા વિદ્યુતભારના લીધે પી અને ક્યુ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાં લાગુ પડે છે એ આઠ મિલિકુલમ અને ક્યુ ઝીરો થશે તમારે કયો વિદ્યુતભાર લઈ જાવો છે એ એટલે કે માઇનસ બે નેનોકુલમ વિદ્યુતભારને લઈ જવાનો છે તો માઇનસ બે ગુણ્યા દસની માઇનસ નવ અને બ્રેકેટમાં વધશે અંદર એકના છેદમાં આર ક્યુ એટલે કે ઉગમ બિંદુથી ક્યુનું અંતર ચાર સેન્ટીમીટર અને આરપી એટલે ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર છે જે છે ત્રણ સેન્ટીમીટર તો દસની માઇનસ બે બેના ગુણાકારમાં આવશે સાદુ રૂપ આપશું તો આપણને કાર્યનો જવાબ મળશે એક પોઈન્ટ બે ઝૂલ અને આ જે કાર્ય તમે કરો છો એ માર્ગથી સ્વતંત્ર છે એનો મતલબ તમે જો વિદ્યુત ભારને પીથી આવા કોઈ માર્ગે પણ ક્યુ પર લઈ આવ્યા હોત તો પણ કાર્ય તમને એક પોઈન્ટ બે ઝૂલ જ મળત આ રીતે કોઈ બિંદુએ જઈને લઈ આવ્યા હોત તો પણ

સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો હવે સમઘનનું કેન્દ્ર લેવાનું છે તમારે બરોબર પેલા આપણે સમઘન દોરીએ બરોબર ટ્રાય કરીએ તો સમઘન આવો કંઈક થશે હવે એનું કેન્દ્ર અહીંયા ક્યાંક આવશે બરોબર વચો વચ હવે અહીંયા આપણે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર મેળવવા માટે છે ને આપણે સમઘનનો વિકર્ણ લેવો પડે હવે અંતર મેળવવાનું છે એ વિકર્ણનું અડધું થશે સમઘનનો વિકર્ણ આ થાય જો બે તમારા રૂમના બે ઓપોઝિટ છેડાને ભેગા કરવાના બરાબર હવે આ વિકર્ણ કેટલો થશે તો કે એ આપણે માપવું છે તો એના માટે આપણે પહેલાં તો ચોરસનો વિકર્ણ મેળવવો પડે બરાબર ચોરસના વિકર્ણની વાત કરીએ તો જો આનું માપ એલ હોય આનું માપ એલ હોય તો આ માપ આપણે રૂટ ટુ એલ લઈએ છીએ યાદ છે આવું પાયથાગોરસના નિયમ પરથી એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર એટલે કે ટુ એલ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર એટલે કે એક્સ બરાબર થશે રૂટ ટુ એલ અહીંયા આપણને બી આપ્યું છે તો એનો મતલબ તમે જો એક ચોરસની વાત કરો તો ચોરસનો જે આ વિકર્ણ છે ને એનું માપ થશે રૂટ ટુ બી બરાબર તો અહીંયા મારે મેળવવાનું છે આ માપ સમઘનનો વિકર્ણ તો શું ઈ રૂટ ટુ બી થશે તો કે ના ઈ રૂટ ટુ બી નહીં થાય રૂટ ટુ બી કયું થયું ખબર છે રૂટ ટુ બી થશે આ માપ નીચેનું તળિયું છે ને એનો વિકર્ણ થશે રૂટ ટુ બી આ કેટલું થશે તો કે લાલ લીટીથી તે દર્શાવ્યું છે ને એ છે રૂટ ટુ બી અને આ માપ તો ઓલરેડી બી થશે જ કારણ કે આ સમઘનની બાજુ છે તો અહીંયા તમને એક કાટકોણ ત્રિકોણ મળશે જેમાં કાટકોણ ત્રિકોણ આ ત્રિપરિમાણમાં મળશે બરોબર એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તો તમને આ જે તળિયાનું માપ મળ્યું ને એ થશે રૂટ ટુ બી અને આ માપ થશે બી તો તમને આખા રૂમ માટેનો વિકર્ણ મળશે રૂટ થ્રી બી બરાબર આ વસ્તુ આપણે સમઘન માટે યાદ રાખવાની છે દર વખતે સાબિતી નો મેળવાય નહીં આપણા એક્ઝામમાં આપણો ટાઈમ બગડે તો આપણે આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે ચોરસનો વિકર્ણ છે ને એ રૂટ ટુ બી થાય અને સમઘનનો વિકર્ણ છે ને એ રૂટ થ્રી બી થશે તો આપણે તો શું મેળવવાનું છે તો કે આપણે મેળવવાનું છે કેન્દ્રથી બધા જ શિરો બિંદુનું અંતર તો હવે આ આખું માપ રૂટ થ્રી બી થયું તો આ માપ એનું અડધું થશે કે નહીં કારણ કે વિકર્ણનું અડધું એ કેન્દ્રથી શિરો બિંદુનું અંતર થશે બરોબર તો એ માપ કેટલું થશે તો કે રૂટ થ્રી બીનું પણ અડધું એટલે કે રૂટ થ્રી બી બાય ટુ બરાબર તો આ આપણને જવાબ મળ્યો કેન્દ્રથી પ્રત્યેક શીરો બિંદુના અંતરનો બરોબર હવે આ જ વસ્તુ મેં મારી રીતે ડ્રો કરી અને આઈપી છે અહીંયા જો સેમ વસ્તુ મેં અહીંયા નામકરણય આપ્યું છે બરાબર ઈથી સી છે ઈ આપણો થશે વિકર્ણ અને ઈથી ઓ છે એ પ્રત્યેક શિરો બિંદુથી કેન્દ્ર વચ્ચેનું અંતર છે તો જેમ મેં ગણતરી કરી હતી એમ એસી છે બરોબર એર કન્ડિશનર નહીં આ તળિયાનો વિકર્ણ એસી છે એ રૂટ ટુ બી થશે કારણ કે આ પણ બી થશે ને આ પણ બી થશે એટલે આ રૂટ ટુ બી થાય હવે તમે આ કાટકોણ ત્રિકોણ એક વિચારો બરાબર ત્રિપરિમાણમાં જેમાં આ બી છે આ રૂટ ટુ બી છે તો આ કેટલું થશે ઈથી સી ઈ થશે રૂટ થ્રી બી હવે આપણે તો મેળવવાનું છે શું તો કે ઈ થી ઓ તો આટલું અંતર આખા વિકર્ણનું અડધું થશે એટલે ઈ કેટલું થશે રૂટ થ્રી બી ના છેદમાં બે બરોબર તો આ તમને ગણતરી મેં દર્શાવી છે સમઘનના કેન્દ્રથી શિરોબિંદુ માટેનું અંતર બરાબર અને બહુ ઇઝીલી આપણે આ વસ્તુ સમજી શકીએ તો હવે અહીંયા તમે જોઈ શકો એમ તમને શું કીધું કે પ્રત્યેક શિરોબિંદુ બિંદુ પર તમે શું મૂક્યું છે તો કે પ્રત્યેક શિરોબિંદુ બિંદુ ઉપર તમે વિદ્યુતભાર મૂકો છે તો આઠ વિદ્યુતભાર થશે બરાબર ચાર ઉપર અને ચાર નીચે તરફ હવે ચારેયના લીધે અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે બરાબર આ ઉપરના ચાર એ જ રીતે અહીંયા નીચેના ચાર જોવા મળશે બરાબર અને ચારેય માટે વિદ્યુત સ્થિતિમાન થશે કે ક્યુ અપોન એક્સ જ્યાં એક્સ કેટલું થાય તો કે એક્સ થશે રૂટ થ્રી બી ના છેદમાં બે અને વિદ્યુત ભાર તો બધાય પરનો ક્યુ છે જ તો એક માટે મેળવી અને એને ગુણ્યા હું આઠ કરી નાખું તો ચાલે બરોબર કારણ કે આઠ વખત સરવાળો કરવા કરતાં આપણે શું કરીએ ને આઠ વડે ગુણી નાખીએ કારણ કે બધાના મૂલ્ય તમને સમાન જ જોવા મળશે તો જો એ વસ્તુ માટે તમને અહીંયા ડાયરેક્ટ આપેલું છે કે જો ઘનની બાજુનું માપ બી હોય તો ઘનના વિકર્ણનું માપ રૂટ થ્રી બી થાય હવે શું સુકામે એ વસ્તુ મેં તમને સમજાવી કે ઘનનો વિકર્ણ છે એનું માપ રૂટ થ્રી બી સુકામે થાય પછી કેન્દ્રથી શિરો બિંદુનું અંતર વિકર્ણનું અડધું માપ થાય એટલે કે રૂટ થ્રી બી ના છેદમાં બે હવે આવા કેટલા શિરો બિંદુ છે તો કે આવા આઠ શિરો બિંદુ છે તો વિદ્યુત સ્થિતિમાન થઈ જશે કે ક્યુઅપોન આર જ્યાં આર કેટલું થશે તો કે રૂટ થ્રી બીના ના છેદમાં બે છેદનો છેદ અંશમાં આવી જશે બે તો આઠ ગુણ્યા બે સોળ ને છેદમાં વધશે રૂટ થ્રી અને કે ક્યુઅપોન બી થશે હવે તમે કેની જગ્યાએ વન પોઈન્ટ ફોર પાય ઝીરો લખી શકો તો 4 ને ફોર કેન્સલ થશે સોળના છેદમાં ચાર એટલે વધશે તો એ થશે ફોર ના છેદમાં રૂટ થ્રી પાય ઝીરો બી આ તમને મળશે આઠે શિરો બિંદુ આઠે શિરો બિંદુ પર મૂકેલા સમાન વિદ્યુતભાર ક્યુના લીધે સમઘનના કેન્દ્ર ઓ ઉપરનું વિદ્યુત સ્થિતિમાં હવે તમને વિદ્યુત ક્ષેત્ર પણ પૂછ્યું છે હવે દેખીતી રીતે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે એનું કારણ શું તો કે એનું કારણ ઈ કે અહીંયા જે તમારે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય ત્યાં તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો સામસામેના શિરો બિંદુઓ છે ને એના વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરી નાખશે ઉદાહરણ તરીકે ઈ પર રહેલા વિદ્યુત ભારના લીધે ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે અને સી પર રહેલા વિદ્યુત ભારના લીધે ઓ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે બે એકબીજાની અસર નાબૂદ કરી નાખે એ જ રીતે એ અને જી એકબીજાની અસર નાબૂદ કરી નાખશે ડી અને એફ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે અને બી અને એચ સામસામે રહેલા ખૂણાઓ પરના વિદ્યુત ભારો એકબીજાના વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરી નાખશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને દિશા હોય સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ એકબીજાની અસર નાબૂદ કરે પણ વિદ્યુત સ્થિતિમાન અધિશ રાશિ છે એને આવી કોઈ દિશા લાગુ પડતી નથી એટલે આપણે આઠે આઠનો શું કર્યો સરવાળો કર્યો બરાબર જો ઈ સદિશ રાશિ હોત તો એનો જવાબ પણ શૂન્ય આવત પણ આપણને ખબર છે એમ વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ નથી એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ એનો જવાબ તમને ઝીરો મળે છે બરાબર વિદ્યુત સ્થિતિમાનનો જવાબ મળે છે પણ વિદ્યુત ક્ષેત્રનો જવાબ તમને ઝીરો મળે છે બરાબર ટપા પડતા હૈ બહુ ઇઝી દાખલો છે પણ ખાલી થોડુંક એમાં મેચ સમજવા જેવું છે બરોબર તો આ વાત કરીએ આપણે બે પોઈન્ટ તેરની હવે બે પોઈન્ટ ચૌદ તો બે પોઈન્ટ ચૌદમાં તમને એવું કીધું છે કે એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ અને બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી ત્રીસ સેન્ટીમીટર અંતરે રહેલા છે તો નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાં અને વિદ્યુત ક્ષેત્ર શોધો એમાં પહેલું બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ હવે બે એકબીજાથી કેટલા અંતરે છે તો કે ત્રીસ સેન્ટીમીટર અંતરે એનો મતલબ તમારે એક પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ આવા બે વિદ્યુત ભારોને જોડતી રેખા બરાબર આ આપણે જોડતી રેખા દોરી બરાબર ધારી લો કે આ જોડતી રેખા છે હવે એનું મધ્ય બિંદુ એનો મતલબ બે વચ્ચેનું અંતર કેટલું છે ત્રીસ સેન્ટીમીટર એનો મતલબ આ અંતર થશે પંદર સેન્ટીમીટર અને આ અંદર અંતર પણ થશે પંદર સેન્ટીમીટર ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ મેળવવાનું છે હવે એક વિદ્યુત ભાર છે એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ અને બીજું છે બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ બરાબર તો વિદ્યુત સ્થિતિમાનમાં તો બેનો સરવાળો થશે અંતર આ પણ થશે પંદર સેન્ટીમીટર આ પણ થશે પંદર સેન્ટીમીટર બરાબર હવે આ જ વસ્તુ અહીંયા આપણે વ્યવસ્થિત આકૃતો આકૃતિ દોરીને સોલ્યુશનમાં આપેલી જ છે કે પહેલો વિદ્યુતભાર છે એ બિંદુએ વિદ્યુતભાર બરોબર ત્યાં તમે બે બિંદુને જોડતી રેખાના મધ્ય બિંદુ એનો મતલબ અંતર બેના સરખા છે અહીંયા બરાબર આપણ પંદર સેન્ટીમીટર આપણ પંદર સેન્ટીમીટર થશે બરોબર તો હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો ઓ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે મધ્ય બિંદુ છે હવે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય ત્યાં મૂકવાનો એકમ ધન વિદ્યુત ભાર હવે બે ધન વિદ્યુત ભાર છે એક છે એક પોઈન્ટ પાંચ અને બીજું છે બે પોઈન્ટ પાંચ તો શું થશે તો કે ધન વિદ્યુત ભારને બે કરશે તો એનો મતલબ એ છે એ આને આ દિશામાં કરશે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે બી પર રહેલો વિદ્યુતભાર ક્યુ ટુ ઈ પણ એને અપા કરશે જેની દિશા આ તરફ હશે એટલે એના વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે હવે આમાં આપણને ખબર છે એમ કે બી પર રહેલો વિદ્યુત ભાર મોટો પર આપણે લીધો જે બે પોઈન્ટ પાંચ છે એ મોટું છે બરોબર આપણે એવું માનીએ તો ખરેખર મૂલ્યમાં બે પોઈન્ટ પાંચ મોટું જ છે ને આપણે એવું માનીએ કે બી બિંદુએ બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમનો વિદ્યુત ભાર રહેલો છે એનો મતલબ એ તરફના જે આ વિદ્યુત ક્ષેત્ર છે ઈ એ એના કરતાં ઈ નું મૂલ્ય મોટું હશે હવે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આપણે બે ની બાદ બાકી કરીએ તો કે ઈ બી માઇનસ ઈ એ તો કે ક્યુ ટુ અપોન આર સ્ક્વેર અને માઇનસ કે ક્યુ વન અપોન આર સ્ક્વેર અંતર બેના સરખા છે પંદર સેન્ટીમીટર તો બે જગ્યાએ આર સ્ક્વેર લખેલા છે બરોબર બે માંથી કોમન નીકળી જશે કે અપોન આર સ્ક્વેર તો અંદર વધશે શું તો કે બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ માઇનસ એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ તો એ વધશે એક માઇક્રોકુલમ અને કેની જગ્યાએ નવ ગુણ્યા દસની નવ અંતર છે પંદર સેન્ટીમીટર એટલે કે પંદર ગુણ્યા દસની માઇનસ બે અને અંતરનો વર્ગ એટલે આખાનો વર્ગ થશે તો તમને જવાબ મળશે ચાર ગુણ્યા દસની પાંચ ઘાત વોલ્ટ પ્રતિ મીટર આવું વિદ્યુત ક્ષેત્ર તમને મળશે હવે કયું વિદ્યુત ક્ષેત્ર મોટું હતું તો કે વિદ્યુત ક્ષેત્ર જે આજે ઇ બી છે એ મોટું હતું એટલે જ આપણે અહીંયા જો ઇ બી માઇનસ એ કર્યો અને જવાબ ધન આવ્યો એનો મતલબ ઈ બીનું મૂલ્ય મોટું હતું તો તમને વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે બીથી એ તરફ બરાબર તો તમને જે જવાબ મળ્યો એ કઈ તરફ મળશે તો કે ચાર ગુણ્યા દસની પાંચ ઘાત વોલ્ટ પ્રતિ મીટર જે થશે બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમથી એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ તરફ એટલે કે બીથી એ તરફની દિશામાં તમને વિદ્યુત ભાર સોરી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે હવે તમારે એ જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે એનો તો ડાયરેક્ટ સરવાળો જ કરવાનો થાય બરોબર અને વિદ્યુત ભારના મૂલ્ય બેના ધન છે એટલે ક્યાંય ઋણ આવશે નહીં તો કે ક્યુ ઓપોન આર કે ક્યુ ઓપોન આર બરાબર ક્યુ અને ક્યુ ટુમાં મૂકી દઈએ અને પાછું સાદુરૂપ આપશું તો તમને મધ્ય બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન મળશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દ બે પોઈન્ટ ચાર ગુણ્યા દસની પાંચઘાત વોલ્ટ આ થશે વિદ્યુત સ્થિતિમાનનો જવાબ બરોબર વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું ચાર ગુણ્યા દસની પાંચ વિદ્યુત સ્થિતિમાન મળ્યું છે બે પોઈન્ટ ચાર ગુણ્યા દસની પાંચ ઘાત વોલ્ટ બરોબર તો આ રીતે આપણને તમને વિદ્યુત સ્થિતિમાન મળી જશે મધ્ય બિંદુએ હવે આ પ્રશ્નનો જે બીજો ભાગ છે ને એ થોડોક મહત્વનો છે એમાં તમને એવું કીધું છે કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી દસ સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત સ્થિતિમાં મેળવવાનું છે હવે આ થઈ ગયું એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ આ બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ આ થઈ ગયું એ બેને જોડતી રેખા આ થઈ ગયું એનું મધ્ય બિંદુ તો આ થઈ જશે પંદર સેન્ટીમીટર અને આ પણ થઈ જશે પંદર સેન્ટીમીટર અંતર હવે તમને શું કીધું છે કે બે બેના મધ્ય બિંદુને લંબ હોય એવી રેખા એટલે આ થશે એની વિષુ રેખા ખરેખર આ ડાયપોલ નથી કે આપણે ડાયપોલની રેખા પર વિદ્યુત સ્થિતિમાં ઝીરો ને એવું બધું લઈ શકીએ કારણ કે આ ડાયપોલ નથી એનું કારણ છે કે પહેલી વસ્તુ તો એ કે બેના વિદ્યુત ભારોના પ્રકાર સમાન છે બે ધન છે અને પાછા બેના મૂલ્ય પણ કેવા છે જુદા જુદા છે બરોબર તો અહીંયા આ થશે પંદર સેન્ટીમીટર અને મધ્ય બિંદુથી દસ સેન્ટીમીટર અંતરે હોય એવા બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાં મેળવવાનું છે તો આ જે એક પોઈન્ટ પાંચ માઇક્રોકુલમવાળો વિદ્યુતભાર છે એનાથી અંતર કેટલું થશે તો કે પાયથાગોરસ લગાડીએ કાટકોણ ત્રિકોણવાળી રીત બરોબર અહીંયા આ અંતર થશે દસ આ થાશે પંદર તો આપણે એનો જવાબ મેળવવા માટે કરવું પડે અંડર રૂટ પંદરનો વર્ગ વત્તા દસનો વર્ગ બરાબર જે સ્ટાન્ડર્ડ રીત આપણે ફોલો કરીએ છીએ એ જ વસ્તુ તમારે કરવાની છે કે આ અંતર છે એ આપણે મેળવવાનું છે તો પાછું સામે આ અંતર એટલું જ થશે બે પોઈન્ટ પાંચવાળા વિદ્યુતભાર માટે કારણ કે આ પણ દસ થાશે ને આપણ પંદર જ થશે બરોબર તો બેયનો જવાબ સરખો આવશે તો બેયનો જવાબ સરખો આવશે બરોબર તો આ રીતે આપણે શું કરશું તો કે પહેલાં તો અંતર મેળવી લઈએ તો અંતર મેળવી લઈએ તો અંતર થશે આ રીતે બરોબર આ પી બિંદુ જે આપણને કીધું મેં હમણાં આકૃતિ દોઈ રીતે એમ જ બરોબર આ રીતે થાશે આ બિંદુ થશે પી આ વિદ્યુતભાર એ અને બી બરોબર હવે આ અંતર છે દસ અને આ અંતર છે પંદર એવું જ આ અંતર પણ છે પંદર એટલે બે માટે અંતર સરખું જ થશે એપી અને પીબી માટેનું બરાબર તો એપી અને પીબી સરખા થશે કઈ રીતે મળશે તો કે કાટકોણ ત્રિકોણ પરથી દસનો વર્ગ 15 પંદરનો વર્ગ તો એ જવાબ તમને મળશે અઢાર સેન્ટીમીટર બરોબર તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે તો ડાયરેક્ટ બેય ધન છે એટલે સરવાળો જ કરવાના રહીએ તો કે કે ક્યુ વન ના છેદમાં જે આપણે અંતર એક્સ ધાર્યું હતું એ થશે અને અહીંયા કે ક્યુ ટુ ના છેદમાં શું આવશે તો કે એ જ અંતર થશે એક્સ બરાબર એટલે ap અને pb જે આપણને અઢાર સેન્ટીમીટર મળ્યા જેને તમે અઢાર ગુણ્યા દસની માઇનસ બે એટલે પોઈન્ટ અઢાર પણ લખી શકો અંશમાં કે ક્યુ પહેલો વિદ્યુત ભાર છે એક પોઈન્ટ પાંચ બીજો વિદ્યુત ભાર છે બે પોઈન્ટ પાંચ માઇક્રોકુલમ અને તમે સાબિતી આપશો તો તમને આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાં મળશે બે ગુણ્યા દસની પાંચ ઘાત વોટ બરોબર તો વિદ્યુત સ્થિતિમાન સુધી તો આ દાખલો બહુ સહેલો હતો હવે આના પછી તમને છે ને આ જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું છે જેના માટેની ગણતરી બહુ જ કોમ્પ્લિકેટેડ છે અને તમને લીથામાં આપેલી છે તમે એક વખત જાતે ટ્રાય કરી જોજો સમજાય તો ઠીક છે બાકી આ દાખલામાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બહુ મથામણ કરવાની નથી બરોબર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે ઘણી બધી લાંબી ગણતરી કરવી પડશે અને જે પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે એટલે આપણે બહુ ડિટેલમાં એમાં જાશું નહીં તમે એક વખત ગણતરી કરી અને જોઈ લેજો લીથામાં આપેલી છે એ ગણતરી બાકી નોર્મલી આપણે એ ગણતરી કરવાની કોઈ જરૂર નથી બરાબર એટલે આપણે એ દાખલામાં વિદ્યુત ક્ષેત્ર નહીં મેળવીએ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાં મેળવશું જે આપણે જવાબ આપી દીધો અહીંયા બરાબર જેનો જવાબ થશે બે પોઈન્ટ પાંચ ગુણ બે ગુણ્યા દસની પાંચ ઘાત વોલ્ટ બરોબર તો એનો જે બીજો ભાગ છે વિદ્યુત ક્ષેત્ર મેળવવાવાળો એમાં આપણે અત્યારે નહીં જઈએ બરોબર છેલ્લે ટાઈમ મળશે સિલેબસ પૂરો થઈ જશે તો પછી એ દાખલો આપણે ગણશું બાકી અત્યારે એમાં ખોટો ટાઈમ બગાડવાની આપણે જરૂર નથી બરાબર છતાંય તમને એમ બહુ જ આહલાદક આનંદ આવે તો લીથામાં એનું સોલ્યુશન આપેલું છે એક વખત તમે જાતે ટ્રાય કરી જોજો બરાબર તો આ વાત કરીએ આપણે ચૌદમાં દાખલાની હવે વાત કરીએ પંદરમાં દાખલાની પંદરમાં દાખલામાં તમને એવું કીધું છે કે અંદરની ત્રીજી આર વન અને બહારની ત્રીજી આર ટુ ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે હવે કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર સ્મોલ ક્યુ મૂકવામાં આવે છે તો કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે હવે તમને શું કીધું કે અંદરની ત્રિજ્યા આર વન ને બહારની ત્રિજ્યા આર ટુ હોય ને એવી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે બહુ મજા આવે એવી વાત છે જો તમને શું કીધું બહારની ત્રિજ્યા આર ટુ છે અંદરની ત્રિજ્યા આર વન છે હવે આની ઉપરનો વિદ્યુત ભાર છે ને એ કેપિટલ ક્યુ છે એટલે કે પ્લસ વિદ્યુત ભાર છે હવે આપણને ખ્યાલ છે એમ કે સુવાહક ઉપર અંદરની તરફ કોઈ દિવસ રહી શકે નહીં સપાટી ઉપર આવશે એનો મતલબ સપાટી ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે તો કે કેપિટલ ક્યુ આ રીતે વિતરિત થયેલો હશે બરોબર હવે શું થશે તો કે તમે કેન્દ્ર ઉપર કેન્દ્ર ઉપર એક ધન વિદ્યુત ભાર મૂકો છો જે ધન વિદ્યુત ભાર કયો છે તો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે હવે આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે ઈ શું કરશે તો કે ઈ આ જે ગોળાકાર આરવન અંદરની સ્ત્રી જ્યાં છે ને ઈ સપાટી ઉપર આ વિદ્યુત ભાર પોતે કેવો છે તો કે પ્લસ ક્યુ સ્મોલ ક્યુ તો એ અહીંયા છે ને ઋણ વિદ્યુત ભારનું પ્રેરણ કરશે ઋણ વિદ્યુત ભારનું પ્રેરણ કરશે ઋણ વિદ્યુત ભાર કેટલો ક્યુ જેટલો બરોબર ખરેખરી વિદ્યુત ભાર ત્યાં હતો જ નહીં ને પ્રેરણો છે તમને યાદ હોય તો પ્રેરણમાં શું થતું હતું એક તટસ્થ ગોળો હોય એની નજીક આપણે એક સળિયો લઈ આવીએ તો અહીંયા વિદ્યુત ભારો જમા થાય છે ખરેખર જો અહીંયા ઋણ વિદ્યુત ભારો જમા થાય તો એના બીજા છેડે કેવા વિદ્યુત ભારો જમા થતા હતા તો કે ધન વિદ્યુત ભાર જમા થતા હતા ને કુલ તો એ તટસ્થ જ હતો ગોળો તો એ જ રીતે જો અહીંયા આ કવચની અંદરની સપાટી પર ઋણ વિદ્યુત ભારો જમા થયા છે તો એવું જ બહારની સપાટી ઉપર કયા વિદ્યુત ભારો જમા થયા હશે તો કે પ્લસ વિદ્યુત ભાર બરાબર હવે આ વિદ્યુતભારો કેટલા પ્રેરિત થયા હશે તો કે અહીંયા જો માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરાણો હોય તો અહીંયા પણ પ્લસ સ્મોલ ક્યુ જેટલો જ વિદ્યુતભાર પ્રેરાય હવે બહારની સપાટી ઉપર પહેલાંથી ઓલરેડી એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો એમાં હવે શું ઉમેરાણું છે તો કે એમાં સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર ઉમેરાણો છે તો હવે બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય તો કે ક્યુ પ્લસ સ્મોલ ક્યુ આ વસ્તુ ખાસ સમજવા જેવી છે અંદર તમે કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર મૂકો તો એણે આ સપાટી ઉપર કયો વિદ્યુત ભાર પ્રેરો કે ઋણ વિદ્યુત ભાર હવે એ ઋણ વિદ્યુત ભાર ક્યાંથી આવ્યો તો કે તટસ્થ હતું એમાંથી ઋણ આવ્યું તો ધન ક્યાં ગોઠવાશે તો કે ધન એનાથી જુદા છેડે એટલે કે બહારની સપાટી ઉપર ગોઠવાશે તો અહીંયા બહારની સપાટી ઉપર પહેલાં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર હતો જ એમાં હવે નવો કયો વિદ્યુતભાર ઉમેરા ઉમેરાણો તો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર તો કે બહારની સપાટી ઉપર હવે કેટલો વિદ્યુત ભાર થઈ ગયો તો કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ બરાબર તો આ વસ્તુ આપણને આપી છે તો જો અહીંયા એ જ વસ્તુ ડાયરેક્ટ લખેલી છે જો તમે કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ મૂકશો તો શું થશે તો કે આની બહારની સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરાશે સોરી અંદરની સપાટી ઉપર તો બહારની સપાટી ઉપર એટલો જ ધન વિદ્યુતભાર વધશે તો કે પહેલાંથી ઓલરેડી ત્યાં કેટલો વિદ્યુતભાર હતો તો કે કેપિટલ ક્યુ હવે એમાં કેટલો વિદ્યુતભાર વહેધ્યો હતો કે સ્મોલ ક્યુ તો એને આપણે લખી શકશું કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ બરાબર તો એ જ વસ્તુ અહીંયા આપણે દર્શાવેલી છે તો હવે તમને પૂછ્યું શું છે તો પૂછ્યું છે આપણને કે કવચના કેન્દ્ર પર કેપિટલ સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો કવચની અંદરની અને બહારની સપાટી ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે હવે પૃષ્ઠ ઘનતા માટે આપણને ખબર છે સૂત્ર સિગ્મા બરાબર ક્યુ અપોન એ એટલે કે વિદ્યુતભાર ના છેદમાં ક્ષેત્રફળ હવે અંદરની સપાટીને આઈ વડે દર્શાવેલું છે ઇનર સરફેસ બરોબર તો અંદરની સપાટી પરનો વિદ્યુત ભાર ના છેદમાં અંદરની સપાટીનું ક્ષેત્રફળ હવે જો તમે કેન્દ્ર ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકો છો તો અંદરની સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર પ્રેરાય છે તો કે અંદરની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્રેરાય છે બરોબર તો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એ અંદરની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર છે અંદરની સપાટીની ત્રિજ્યા કેટલી તો કે આર વન છે તો એનું ક્ષેત્રફળ થશે તો કે અહીંયા આપણે મૂકી દઈએ અંદરની સપાટી પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ અને અંદરની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ફોર પાય આર વન સ્ક્વેર બરોબર તો કવચની અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સીગમા આઈ આઈ દર્શાવે છે અંદરની ઇનર સરફેસ અંદરની સપાટી તો અંદરની સપાટી પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ અને એનું ક્ષેત્રફળ ફોર પાય આર વન સ્ક્વેર પછી બહારની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર કેટલો તો કે કુલ વિદ્યુત ભારમાં પહેલાં ઓલરેડી કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો હવે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પ્રેરાણો તો સપાટી બાહ્ય સપાટી પરનો કુલ વિદ્યુત ભાર થઈ ગયો સ્મોલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ આવું શું કામે થયું તો કે જો તમે કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર મૂકો તો અંદર પ્રેરાશે ઋણ વિદ્યુતભાર કેટલો તો કે સ્મોલ ક્યુ જેટલો બરાબર હવે અંદરની સપાટી પર જો ઋણ વિદ્યુતભાર પ્રેરાય તો બહારની સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરાય કેટલો તો કે અંદરની સપાટી ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પ્રેરાણો તો એટલો જ વિદ્યુતભાર બહારની સપાટી પર પ્રેરાય સ્મોલ ક્યુ અને ત્યાં ઓલરેડી કેપિટલ ક્યુ વિદ્યુત ભાર તો હતો જ એટલે કુલ વિદ્યુતભાર હવે કેટલું થઈ ગયું ક્યુ પ્લસ સ્મોલ q અને એનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે એની ત્રીજી આર ટુ છે તો એ થઈ જશે ફોર પાય આર ટુ સ્ક્વેર તો આ તમને મળી અંદર અને બહારની સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર તમને એમાં હવે બીજું પૂછ્યું છે કે જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેઓ અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ કે જેમાં કોઈ વિદ્યુતભાર નથી તેની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ છે બરોબર આ વસ્તુ આપણે સમજાવવાની છે કે કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેઓ અનિયમિત આકાર ધરાવતી હોય તો એના માટે છે ને આપણે એવી એક આકૃતિ જોઈ જ લઈએ બરોબર જે મેં અહીંયા કંઈક દર્શાવી છે જો આ જે સુવાહક છે એ અનિયમિત આકારનો છે બરોબર એની અંદર જે બખોલ છે એ બખોલ પણ અનિયમિત આકારની છે હવે આપણે શું કરવાનું છે કે આ બખોલની અંદર પાસ થતી હોય અને સુવાહકની ની અંદરથી પાસ થતી હોય એવી એક એવો એક આપણે બંધ ગાળો વિચારવાનો છે આપણે શું કરવાનું છે એવો એક બંધ ગાળો વિચારવાનો છે જે બખોલમાંથી પણ પસાર થતો હોય અને સુવાહક માંથી પણ પસાર થતો હોય હવે સુવાહકમાં અંદર તો બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય આપણને એ વસ્તુ ખબર જ છે હવે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું છે જો આજે તમે બંધ ગાળો વિચારો ને એ બંધ ગાળાના બે ભાગ પડશે જો એક જે સુવાહકની અંદર છે અને બીજું તો કે ઈ બખોલ છે બરોબર એટલે કે અંદર પોલો ભાગ છે હવે તમને સાબિત શું કરવાનું કીધું છે તો કે તમારે સાબિત કરવાનું છે કે અંદરની તરફ બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શું હોય ઝીરો જ હોય બરાબર તો આ કિસ્સામાં શું થશે તો કે તમે બંધ ગાળાની વાત કરો તો બંધ ગાળામાં દરમિયાન કરેલું કુલ કાર્ય કેટલું થાય તો કે ઝીરો થાય બંધ ગાળા પર કરેલું કુલ કાર્ય કેટલું થાય ઝીરો થાય ધારો કે તમે વિદ્યુત ભારને અહીંયાથી લઈ આખો આટો મરાવીને પાછું એ જ બિંદુએ લઈ આવો બરાબર જો આ એક આખો આટો મારીને પાછું ત્યાં જ લઈ આવું તો કરેલું કાર્ય કેટલું થાય તો કે ઝીરો થાય શું કામે તો કે બંધ ગાળા પર થતું કાર્ય કુલ શૂન્ય થાય હવે સુવાહકની અંદર બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એ વસ્તુ આપણે જાણીએ છીએ ને આપણે હા પાડવી પડે બરાબર આપણે આવા કાંઈક નિયમ ભણી ગયા છીએ તો અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે શૂન્ય છે તો આપણે કદાચ એવું કહી શકત કે આટલા ભાગમાં કરવું પડતું કાર્ય ધન છે એટલે આટલા ભાગમાં કરવું પડતું કાર્ય ઋણ થાય તો જ કુલ કાર્ય શૂન્ય થાય ને પણ અહીંયા તો શું થશે આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય છે હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એનો મતલબ કરવું પડતું કાર્ય શૂન્ય થાય હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો ફ્લક્ષ શૂન્ય બરોબર કારણ કે આપણી પાસે ફ્લક્ષનું સૂત્ર શું છે તો કે ઈ ડોટ એ હવે જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો ફ્લક્ષ શૂન્ય અને ફ્લક્ષનું બીજું સૂત્ર શું છે તો કે ક્યુઅપોન એપ્સિલોન ઝીરો હવે એપ્સિલોન ઝીરો તો ઝીરો હોઈ ન શકે શૂન્ય ન હોઈ શકે એનો મતલબ ફ્લક્ષ ઝીરો છે એનો મતલબ શું થશે ક્યુ પણ ઝીરો થાશે એનો મતલબ અહીંયા કોઈ વિદ્યુતભાર રહી શકે નહીં બરોબર અહીંયા કોઈ વિદ્યુતભાર રહી શકે નહીં તો જો આપણને આવા અડધા ભાગમાં કરવું પડતું કાર્ય શૂન્ય મળે તો બાકીના અડધા ભાગમાંય કરવું પડતું કાર્ય શૂન્ય જ થવું જોઈએ કારણ શું તો કે કુલ કાર્ય શૂન્ય જ થાય છે તો એના ઉપરથી આપણે આ વસ્તુ જે મેં આ આકૃતિ દોરી છે ને આ આકૃતિ ખાસ ઉમેરવાની છે આપણે જવાબમાં બરાબર આ આકૃતિ દોરી અને તમારે લખાણમાં છે ને આ વસ્તુ લખવાની છે જે લીથામાં આપણને આપી છે બરોબર જે આપણને શું આપેલી છે તો કે ગોસના નિયમ પરથી બખોલ કે જેમાં કોઈ વિદ્યુત ભાર નથી તેને ઘેરતી અંદરની સપાટી પર કુલ વિદ્યુત ભાર શૂન્ય હોવો જોઈએ હવે આવું કેમ ખબર પડે તો કે આપણે યાદચ્છિક આકારની બખોલ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ એમ કહેવું પૂરતું નથી બખોલમાં ધન અને ઋણ વિદ્યુત ભાર પણ હોઈ શકે જેના લીધે કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય હવે આપણે શું કરીએ તો કે એક બંધ ગાળો લઈએ જેનો એક ભાગ બખોલની અંદર ક્ષેત્રરેખા પર હોય અને બાકીનો ભાગ વાહકની અંદર હોય જે આપણે હમણાં આકૃતિ દોરી રીતે એમ કે આ સુવાહક છે આ એની અંદરની બખોલ છે અને હવે આપણે શું કરવાનું છે તો કે એક યાદાચીક શું કરવાનું છે બંધ ગાળો લેવાનો છે જે સુવાહકમાંથી પણ પસાર થાય અને બખોલની અંદરથી પણ પસાર થાય બરાબર તો આપણને કીધું કે વિદ્યુત ભારને બંધ ગાળા પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય બરાબર હવે શૂન્ય થાય બરાબર તો આપણે જાણીએ છીએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે આ વસ્તુ શક્ય છે એટલે કે જો આપણે એમ પરિણામી કંઈ પણ કાર્ય વિચારીએ કે કાંઈક કાર્ય આપે છે તો એ વસ્તુ શક્ય નથી કારણ કે બંધ ગાળા ઉપર કુલ કાર્ય કેટલું થાય શૂન્ય થાય તો કે આમ આપણે ગમે તેવા આકાર માટે બખોલની અંદર કોઈ ક્ષેત્ર રેખા હોતી નથી એટલે કે ક્ષેત્ર નથી અને વાહકની અંદરની સપાટી પર કોઈ વિદ્યુતભાર હોતો નથી એ વસ્તુ આપણે સાબિત કરી શકીએ કારણ કે આટલા ભાગમાં વિદ્યુતભારને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી તો બાકીનો આટલો ભાગ છે એમાં પણ કોઈ કાર્ય ન કરવું પડે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તમે આમ સિક્વન્સમાં લખી શકો કે કરવું પડતું કાર્ય શૂન્ય એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે ફ્લક્સ શૂન્ય અને ફ્લક્ષ શૂન્ય એટલે વિદ્યુત ભાર શૂન્ય બરોબર એટલે તમે સાબિત કરી શકો કે એની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી બરોબર તો આ વસ્તુ આ સોલ્યુશન થશે આપણા બીજા ભાગનું હવે તમને સોળમો પ્રશ્ન કીધો છે એમાં કીધું છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું એ વિદ્યુત ક્ષેત્રનો તફાવત ઇ ટુ માઇનસ ઇ વન અને એન કેરેટ એટલે કે લંબ સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો દ્વારા અપાય છે જ્યાં એન કેરેટ એ તે બિંદુએ સપાટીને

જેમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે તો કે સિગ્મા છે બરોબર હવે એનો આ પહેલો ભાગ અને આ થશે બીજો ભાગ હવે જો તમે લંબ સદીશને એક તરફ પ્લસ લ્યો એન કેરેટ તો બીજે દિશામાં માઇનસ એન કેરેટ થશે જેમ આપણે ધન એક્સને આઈ કેરેટ કહીએ છીએ તો ઋણ એક્સને આપણે શું કહેવું પડે માઇનસ આઈ કેરેટ કહેવું પડે એમ જ અહીંયા શું છે તો કે લંબ સદિશ છે લંબ એટલે નોર્મલ ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય એટલે નોર્મલ એટલે લંબ એટલે અહીંયા એન કેરેટ થાય છે બરોબર તો એન કેરેટ આ તરફ ધન થાય છે તો આ તરફ કેવો થશે ઋણ થાશે હવે સમતલ પ્લેટ માટે વિદ્યુત ક્ષેત્ર સીગમાં પણ ટુ એપ્સિલોન ઝીરો થાય એવું આપણે જાણીએ છીએ હા કેના બરોબર હવે તમારે એક બાજુથી બીજી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર એટલે કે બાજુ એકથી બાજુ બે બાજુ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો કે સીગમાં પણ ટુ એપ્સિલોન ઝીરો ને પ્લસ એન કેરેટ જ્યારે બીજી બાજુથી પેલી બાજુના વિદ્યુત ક્ષેત્ર માટે મૂલ્ય તો એટલું જ થશે પણ હવે દિશા થઈ જશે માઇનસ એન કેરેટ એટલે જુઓ અહીંયા માઇનસ અને એન કેરેટ બે વસ્તુ અલગ અલગ રીતે દર્શાવેલી છે તો હવે તમારે શું કરવાનું છે ઇ ટુ માઇનસ ઈ વન મેળવવાનું છે તો ઈ ટુની કિંમત તમને મળી સીગમાં આપણ ટુ એપ્સિલોન ઝીરો ઇ વનની કિંમત મેળવી માઇનસ સીગમાં અને જવાબ તો તમને પ્લસ જ મળ્યો છે એટલે પ્લસ એન કેરેટ બરોબર આ વસ્તુ દર્શાવી શકાય હવે આ સુવાહક છે તો સુવાહક ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય બરોબર ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો થશે એ વસ્તુ આપણને ખબર જ છે તો તમે જોઈ શકો છો એમ કે અહીંયા અસતતપણું છે શું કામે તો કે વાહકની બહારની વાત કરીએ તો અહીંયા તમને મળશે સીગ્માપોન એપ્સિલોન ઝીરો જવાબ બીજી બાજુ જઈએ તો સિગ્માપોન એપ્સિલોન ઝીરો એનો જવાબ માઇનસ મળશે અને સુવાહક પરની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળશે એટલે કે જેમ જેમ તમે આગળ વધતા જાશો એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જશે એટલે કે સતત નહીં રહીએ હવે જે સતત હોય એને અસતત કેવું પડે એટલે આ વિદ્યુત ક્ષેત્રનું અસતતપણું છે પણ વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ બરોબર તો વિદ્યુત સ્થિતિમાન માટે આ વસ્તુ નહીં થાય તમને બીજા ભાગમાં એવું પૂછ્યું છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે તો આપણે શું કરવાનું તો કે હમણાં આગલા જે દાખલામાં આપણે જે સાબિતી આપીને બરાબર કે બંધ ગાળો વિચારવાનો એ જ વસ્તુ આપણે કરવાની છે આના માટે પણ બરાબર બંધ ગાળો વિચારવાનો કરવું પડતું કુલ કાર્ય શૂન્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન અચળ કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને તમે કોઈ પણ રીતે ગતિ કરાવો કરવું પડતું કાર્ય શૂન્ય થાય શું કામે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તો સેમ સાબિતી અહીંયા લખવાની છે કે વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય છે અને વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એક વિદ્યુતભારિત પૃષ્ઠથી બીજા વિદ્યુતભારિત પૃષ્ઠ પર સતત હોય છે એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે એટલે કે બંધ ગાળા પર કરવું પડતું કુલ કાર્ય શૂન્ય થાય છે તો આ એ જ વસ્તુની આપણે સાબિતી જે આગલા દાખલામાં ચર્ચા કરી સેમ વસ્તુ અહીંયા આપણે લખવાની છે બરોબર હવે એના પછી આપણે વાત કરીએ સત્તરમાં દાખલાની કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમક્ષીય સુવાહક નળાકાર વરે ઘેરાયેલ છે બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે હવે અહીંયા આપણને શું કીધું છે કે જેની લેમડા ઘનતા હોય ને રેખીય ઘનતા એ એક પોલા સમક્ષી અને સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે તો જેની આકૃતિ આવી કંઈક થશે બરોબર જેની અંદરની ત્રિજિયા એ છે અને બહારની ત્રિજિયા બી છે અને આવા બે સમઅક્ષીય નળાકાર છે એટલે કે જે બેની અક્ષ એક જ હોય બરોબર હવે તમે અંદરના નળાકાર પર ધન વિદ્યુત ભાર આપેલો છે આપણે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે બહારની જે ત્રિજ્યા છે એ બી છે તો અહીંયા એ જ વસ્તુ મેં લખી છે કે એ ત્રિજ્યાના નળાકારની બહારની સપાટી પર ક્યુ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એટલે કે આ એ ત્રિજ્યા છે બરોબર એટલે કે આ નનકુડો નળાકાર બરોબર આ જે નાનકડો એવો નળાકાર છે એની સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે તો કે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર

જે બહારનો નળાકાર છે જેની ત્રિજ્યા બી છે બરોબર એની અંદરની સપાટી પર કેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે તો કે અંદર જેટલો વિદ્યુતભાર ધન હતો એટલો જ બહાર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે હવે આપણે શું કરવાનું છે તો કે દર વખતે કરીએ છીએ એમ કે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ જે a થી મોટું હોય અને b થી નાનું હોય જેની ત્રિજ્યા આર હોય જેની ત્રિજ્યા કેટલી હોય આર હોય તો આવું એક આપણે શું કરીએ નળાકાર વિચારીએ ગાઉસિયન પૃષ્ઠ બરોબર હવે અહીંયા આપણને ખબર છે કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન ઝીરો અને બીજું તમે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ લખી શકો એટલે કે ઈ વિદ્યુત ક્ષેત્ર અને એ ક્ષેત્રફળ હવે તમે જે આ નળાકાર વિચાર્યો છે બરાબર આ નળાકાર એટલે જેની ત્રિજ્યા આર હોય અને જેની લંબાઈ એલ હોય આવો જે નળાકાર તમે વિચાર્યો છે એના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે પરિઘ કેટલો થાય તો કે ટુ પાઈ આર બરોબર આ એક થયું હવે આની ઉપર આપણે તમને યાદ હોય તો આમ બંગડી બંગડીની થપી કહેતા હતા આપણે કે એક ઉપર એક બંગડી મૂકતી જવાની એટલે પોલો નળાકાર બની જશે તો એની જે પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે એક બંગડીની લંબાઈ એના પરિઘ જેટલી થાય ટુ પાય આર અને આવી ઊંચાઈ કેટલી છે તો કે એલ જેટલી ઊંચાઈ છે અથવા એચ જેટલી ઊંચાઈ હોય તો આપણે ટુ પાય આર એચ અથવા તો ટુ પાય આર એલ આવું એનું પૃષ્ઠનું ક્ષેત્રફળ લખી શકીએ તો જો અહીંયા મેં કુલ ક્ષેત્રફળ સંકલન કરશું તો તમને કેટલું મળશે તો કે ટુ પાય આર એચ અથવા તો આ કેસમાં લંબાઈ એલ આપેલી છે તો એ થશે ટુ પાય આર એલ હવે આ આપણે બે સૂત્ર વાત કર્યા ફ્લક્સ કોની સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે આર ત્રિજ્યાના જે યાદાચીક નળાકાર ગૌસિયન પૃષ્ઠ લીધું એની સાથે સંકળાયેલ ફ્લક્ષની વાત કરીએ છીએ તો બે સૂત્ર ફ્લક્ષના છે તો બેને સરખાવી દઈએ આવું આપણે પહેલાં પણ કરેલું છે ચેપ્ટર વનમાં બરાબર તો બેના આપણે ફ્લક્ષને સરખાવી દઈએ તો લેમડા બરાબર થશે ક્યુઅપોન એલ તો આ કેસમાં તમે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ આવું લખી શકો તો ક્યુ બરાબર લખીએ લેમડા ઇન્ટુ એલ અને આમાં મૂકી દઈએ તો એલ અને એલ કેન્સલ થઈ જશે અને આપણે જે મેળવવાનું છે ઈ એને સૂત્રનો કરતા બનાવીએ તો ટુ પાય આર છેદમાં આવી જશે તો ઈ થઈ જશે ઈ બરાબર લેમડા પણ ટુ પાય એપ્સીલોન ઝીરો આર તો આ સૂત્ર તો ઓલરેડી આપણે પહેલા ચેપ્ટરમાં મેળવેલું જ છે બરાબર સેમ મેથડ છે કોઈ ફેરફાર નથી એના પછી તમને અઢારમા દાખલામાં એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પોઈન્ટ ત્રેપન એન્કસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે હવે પહેલું તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિત સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો હવે જે વસ્તુ આપણને ખબર જ છે એમ કે અનંત અંતર માટે આપણે સ્થિતિ ઉર્જા શું લઈ શકીએ તો કે ઝીરો લઈ શકીએ હવે જ્યારે એના ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી પોઈન્ટ ત્રેપન એન્સ્ટ્રોમ અંતરે હોય બરાબર એ અવસ્થા માટે આપણે સ્થિતિ ઉર્જાનો અંદાજ મેળવવાનો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો અહીંયા શું થશે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર તો કે પોઈન્ટ ત્રેપન એન્સ્ટ્રોમ હવે બંને માટે અનંત અંતર માટેની સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો એ ઝીરો થશે હવે બે એકબીજાથી અમુક અંતર આર ઉપર બે વિદ્યુત ભાર ધન અને ઋણ એકબીજાથી આર અંતરે રહેલા હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય તો કે કે ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં બે વચ્ચેનું અંતર આર તો જો અહીંયા એ જ સૂત્ર લગાડેલું છે પેલો છે ઇલેક્ટ્રોન તો એનો વિદ્યુતભાર ઋણ બીજો છે પ્રોટોન તો એનો વિદ્યુતભાર ધન ઈ બરાબર પ્લસ ઈ અને માઇનસ ઈ ના છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું તો કે પોઈન્ટ ત્રેપન એન્સ્ટ્રોમ એટલે કે પોઈન્ટ ત્રેપન ગુણ્યા દસની માઇનસ દસ હવે આ જવાબ તમારે મેળવવાનો શેમાં છે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનો છે તો જો પેલા તમે જૂલમાં જવાબ મેળવશો તો એ જવાબ તમને મળશે રૂપ આપશો તો મળશે માઇનસ તેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ હવે જો તમારે ઝૂલમાં મળેલા જવાબને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો તમારે એક પોઈન્ટ છ ગુણ્યા માઇનસ ઓગણીસ ઘાત સાથે ભાગાકાર કરવો પડે તો ઈ ભાગાકાર તમે કરશો તો તમને જવાબ મળશે સત્યાવીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર તો તમને જવાબ કેટલો મળશે તો તમને જવાબ મળશે માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટનો બરોબર સિમ્પલ મેથ્સ જ છે શાંતિથી કેલ્ક્યુલેટર લઈ અને બેસીને ગણતરી કરી જો જવાબ આવી જશે બરોબર હવે એમાં તમને કીધું શું છે બીજું તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ સ્થિર તો નહીં હોય એ શું કરતું હશે તો કે ન્યુક્લિયસની આજુબાજુ ગતિ કરતું હશે હવે ગતિ કરતું હોય એનો મતલબ એની પાસે કંઈક ગતિ ઉર્જા છે કાયનેટિક એનર્જી હવે જો આ ગતિ ઉર્જા જેટલી ઉર્જા તમે એને આપો તો તમે એ ઇલેક્ટ્રોનને મુક્ત કરાવી શકો જો તમે એની પાસે રહેલી ગતિ ઉર્જા જેટલી ઉર્જા સામે એને આપો એટલે કે એટલું કાર્ય કરો તો તમે એને મુક્ત કરાવી શકો હવે એની ગતિ ઉર્જા કેટલી છે તો કે તમને એમાં મળેલી એ એટલે શું તો કે હમણાં આપણે જે દાખલો સોલ્વ કર્યો ને એ ભાગ એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતા અડધી છે એમ ધારો તો જો આપણે શું કરવાનું જે તમને જવાબ મળ્યો ને બરોબર બરોબર જે જવાબ આપણને મળ્યો કેટલો તો કે માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે એનું આપણે શું કરી નાખીએ તો કે અડધું કરી નાખીએ પણ ગતિ ઉર્જાની એક ખૂબી લીટી કે ગતિ ઉર્જા કોઈ દિવસ છે ને ઋણ ન હોઈ શકે શું કામે તો કે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે તો કે હાફ એમવી સ્કવેર હવે તમે કોઈ દિવસ સાંભળ્યું કોઈ પદાર્થનું દળ ઋણ હોય એવું નહીં જો વેગ ઋણ પણ હોય તો વેગનો વર્ગ છે તો એ પદ થઈ જશે પ્લસ તો ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ન આવી શકે તો આપણે એને માનાંકમાં મૂકી દઈએ તો ગતિ ઊર્જા થઈ જશે પેલી પહેલા દાખલામાં મળેલી સ્થિતિ ઉર્જાનું અડધું એટલે કે સત્યાવીસ પોઈન્ટ બેનું અડધું તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો હવે તમારે એને કુલ ઊર્જા કેટલી થશે તો કે સ્થિતિ ઉર્જા કેટલી છે એની માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે ગતિ ઊર્જા કેટલી છે તો કે તેર પોઈન્ટ છ તો એનો મતલબ હવે એની પાસે કુલ ઉર્જા કેટલી છે તો કે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે એની પાસે જેટલી ઊર્જા છે એટલી ઉર્જા સામે આપણે આપશું તો એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કરવું પડતું લઘુત્તમ કાર્ય એ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થાશે બરોબર તો જેટલી ઊર્જા એની પાસે છે એટલી ઊર્જા આપણે એને આપીએ એટલે કે એટલું કાર્ય આપણે એની ઉપર કરીએ તો જ આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરાવી શકીએ બરાબર તો આ પ્રશ્નનો છેલ્લો ભાગ છે એમાં તમને એવું કીધું છે કે જો બંને વચ્ચે એક પોઈન્ટ ઝીરો છ એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબ શું હશે એટલે પહેલાં આપણે એમ લેતા હતા ને કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય અહીંયા શું કીધું તો કે બે વચ્ચેનું અંતર એક પોઈન્ટ ઝીરો છ એક હોય ને તેના માટે સ્થિતિ ઉર્જા કેવી લેવાની છે શૂન્ય બરોબર તો આપણે ગણતરી કરી એમાં આપણને શું કીધું તો કે બંને વચ્ચેનું અંતર બંને વચ્ચેનું અંતર એક પોઈન્ટ છ એન્ક એક પોઈન્ટ ઝીરો છ એન્ક હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી લઈએ આપણે ઝીરો લઈએ બરોબર તો કે આપેલ અંતરે સ્થિતિ ઉર્જા એટલે કે જે અંતર આપણને પહેલેથી ખબર હતું એ પોઈન્ટ ત્રેપન એન્કસ્ટ્રોમ અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા હવે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી લેવાની છે આપણે તો કે અનંત અંતર કોને કીધું છે તો કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એક પોઈન્ટ ઝીરો છ એન્કસ્ટ્રોમ હોય તો બરોબર તો આ કેસમાં શું થશે તો કે તમને જો અહીંયા રકમમાં આપણે રકમ ઉપર જઈએ તો રકમમાં તમને એવું કીધું છે ને સોરી એક જ મિનિટ આગળ નીકળી ગયા આપણે થોડાક જો બંને વચ્ચેના એક પોઈન્ટ ઝીરો છ એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જાનું શૂન્ય સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો બરાબર એટલે બેય વચ્ચેનું અંતર જો આ કેસમાં આપણે કેટલું લીધું તો કે એક પોઈન્ટ ઝીરો છ એંગસ્ટ્રોમ તો આ રીતે આપણે બેની બાદ બાકી કરીએ કે તંતરની કુલ સ્થિતિ ઉર્જા કેટલી તો કે આ આપેલ અંતરે સ્થિતિ ઊર્જા માઇનસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા તો બેમાં વિદ્યુત ભારોના મૂલ્ય તો સરખા જ રહેશે ખાલી બદલાશે શું તો કે ખાલી બદલાશે અંતર બરોબર અહીંયા એક ભૂલ છે અહીંયા દસ ની માઇનસ દસ જ આવશે એંગસ્ટ્રોમ છે એટલે બરોબર ત્યાં દસ ની માઇનસ ઓગણીસ ભૂલથી ટાઈપ થઈ ગયું છે તો અહીંયા તમે સાબિતી આપશો સાદુ રૂપ આપશો બરોબર તો તમને પેલા જવાબ ઝૂલમાં મળશે આ જવાબને તમે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ વડે ભાગશો તો તમને જવાબ એંગસ્ટ્રોમમાં મળશે અને તમને કુલ સ્થિતિ ઉર્જા માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે બરોબર હવે અહીંયા શું થાશે તો કે તમને શું કીધું તો કે આ કેસમાં આપણને એવું કહેવામાં આવ્યું અહીંયા ગતિ ઉર્જાની વાત કરીએ તો બે વચ્ચેનું અંતર ક્યાં હોય તો આપણને સ્થિતિ ઉર્જા શૂન્ય કીધી બરાબર તો કે અંતર છે એક પોઈન્ટ ઝીરો છ એન્ક હવે કુલ ઉર્જા જ જે હતી તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી જ સ્થિતિ ઉર્જા થઈ ગઈ માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે ઝીરો કારણ કે આપણી પાસે કુલ ઉર્જા બરાબર ટોટલ એનર્જી કુલ ઉર્જા બરાબર શું થશે તો કે સ્થિતિ ઉર્જા વધતા ગતિ ઉર્જા હવે એની પાસે કુલ ઉર્જા કેટલી હતી તો કે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે એટલી જ સ્થિતિ ઉર્જા થઈ ગઈ તો ગતિ ઉર્જા તો શૂન્ય જ હોય દેખીતી વસ્તુ છે જેટલી ઊર્જા છે ધારો કે એક પદાર્થ પાસે આપણે એમ કહીએ કે સો ઝૂલ ઉર્જા છે એ બધે બધી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે તો ગતિ ઉર્જા તો શૂન્ય જ થઈને એની બરોબર તો આ રીતે આપણને ગતિ ઉર્જા શૂન્ય મળશે અને કુલ ઊર્જા મળશે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો જેટલી એની પાસે સ્થિતિ ઉર્જા છે એટલું જ સામે આપણે કાર્ય કરવું પડશે એટલે કે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટનું જ આપણે કાર્ય કરવું પડશે બરાબર તો જે આપણને કીધું કે એ અને બીના જવાબ આપો તો એ એ અને બીના જવાબ કંઈક આપણને આવા મળશે બરાબર તો આ વાત કરી આપણે દાખલા નંબર અઢારની તો આજે આપણે જેટલા પણ દાખલા સોલ્વ કર્યા એ બધા જ તમારે હોમવર્કમાં એક વખત કરવાના છે અને જે ચૌદમાં દાખલામાં લગભગ મેં એમ કીધું હતું કે આપણે વિદ્યુત ક્ષેત્ર નથી ગણવાનું તો એ તમારે હોમવર્કમાં નથી કરવાનું તમે તમારી પ્રેક્ટિસ માટે જાતે સોલ્વ કરી શકો પણ હોમવર્કમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાની જરૂર નથી તો આજના લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ અથવા મેસેજ કરી શકો છો બરોબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ